પ્રકાશ જૈનને જાણતા હોવાનું પણ નીતિન રામાણીએ સ્વીકાર કર્યો છે. જોકે પ્રકાશ જૈનને આર્કિટેક્ટનો સંપર્ક કરાવી આપ્યો હતો અને જરૂરી કાગળ ભેગા કરવાનું કહ્યું હોવાનું નીતિન રામાણીએ દાવો કર્યો છે. તો રાજકોટના કોર્પોરેટર નીતિન રામાણીના નામને લઈને હવે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ રહ્યા છે. કોર્પોરેટરનું તો કહેવું છે કે તેમની કોઈ પણ જાતિ સંડોવણી આ બાબતમાં છે નહીં, પરંતુ તેઓ સંચાલકને જાણતા હતા અને આર્કિટેક્ટનો સંપર્ક તેઓએ જ સંચાલકને કરાવી આપ્યો હોવાનો તેઓએ સ્વીકાર કર્યો છે. તો નીતિન રામાણી હવે એક બાદ એક જેમ સત્તાધીશોના નામ પણ ખુલી રહ્યા છે, તેમ સૌથી પહેલું નામ સામે આવ્યું છે નીતિન રામાણીનું કે જેઓ કોર્પોરેટર છે. શું તેમણે લાંચ ખાઈને આ ગેરકાયદે બાંધકામને પરમિશન આપી હતી? શું તેઓ આ બાબતની જાણ રાખતા હતા? તો આ નીતિન રામાણીનો એક ઓડિયો ક્લિપ અમારી સામે આવ્યો છે, તેઓનું શું કહેવું છે તે સાંભળીએ. હેલો હેલો હા ક્યાં નેતા? હું અતાને હો મેકા હો. એવું છે? આ શું છે હકીકતમાં? હકીકતમાં આપણે ખાલી હે ને એને આર્કિટેક્ટ ગોતી દીધો હતો પ્રકાશભાઈ. એ વધારે ને પ્રકાશભાઈ હા ઇમ્પેક્ટ ફ્રી હતું બરોબર. હમણાં 4-5 મહિના થી આવી છે હા ક્યારે પૂરા નતા ત્યાં વાડીએ. તમારી ક્યાં આવે? ગોંડલ પાસે. ગોંડલ પાસે? હા એ મૈકા. બરોબર. ગોંડલ આવું છું પણ કલાકમાં આવું જ છે. હા તો આવીને મને ફોન કરજો. ફોન કરવો ભાઈ. તો હવે કોર્પોરેટર પણ શંકાના ઘેરામાં છે, ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ રહ્યા છે. ગૌરવ, કોર્પોરેટરે 1.5 લાખ રૂપિયાની લાંચ લીધી છે અને ગેરકાયદે કામને કાયદેસર કરાવવાની કોશિશ કરી હતી અને જેનું પરિણામ રાજકોટવાસીઓએ ભોગવ્યું. જાણવા માંગે છે યુવરાજસિંહ સોલંકીએ શું આક્ષેપ કર્યા છે અને આપની આ કોર્પોરેટર સાથે શું વાતચીત થઈ? ચોક્કસ જે એસઆઈટીની જે ટીમ છે તેમના દ્વારા જે મુખ્ય આરોપી અત્યારે કહી શકાય તેવા યુવરાજસિંહ સોલંકીની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને એની પૂછપરછની અંદર યુવરાજસિંહે એક મોટો ધડાકો એ કર્યો છે કે જ્યારે ગેરકાયદેસર બાંધકામ હતું સપ્ટેમ્બર 2023 અંદર જ્યારે આગ લાગી હતી ત્યારે જે નોટિસ ઇસ્યુ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી બાંધકામ દૂર કરવાની, આ જે નોટિસ અને બાંધકામ દૂર ન કરવા માટે થઈને તેમણે કોર્પોરેટરનો સંપર્ક છે તે કર્યો હતો. વોર્ડ નંબર 10ના જે ચારેય કોર્પોરેટર છે તે અત્યારે શંકાના ઘેરાની અંદર છે, કારણ કે 1.5 લાખ રૂપિયા કયા કોર્પોરેટરે વસૂલ કર્યા હતા તે દિશામાં પણ પોલીસ તપાસ હવે શરૂ થશે. મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન રામાણી છે કે તે અત્યારે મીડિયા સમક્ષ છે તે ટૂંક સમયની અંદર આવી રહ્યા છે અને તે પણ મોટા ધડાકા કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. નીતિન રામાણી સાથે જ્યારે મારે ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારે નીતિન રામાણીએ કહ્યું હતું કે પ્રકાશ જૈન જે તેનું ગેરકાયદેસર બાંધકામ હતું કે તે 4-5 મહિના પહેલાં નીતિન રામાણીનો તેમને સંપર્ક છે તે કર્યો હતો અને નીતિન રામાણીએ તેમને આર્કિટેક્ટનો સંપર્ક છે તે કરી આપ્યો હતો. જે પૂરતા જે પુરાવાઓ જે દસ્તાવેજો આપવાના હોય છે તે દસ્તાવેજી પુરાવાઓ તે એકત્ર કરી અને કોર્પોરેશનની અંદર રજૂ ન કરી શક્યા અને તેને કારણે આર્કિટેક્ટ અથવા તો રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તેમને કાયદેસર કરવાની મંજૂરી આપવામાં ન આવી. જે રીતના ઇમ્પેક્ટ ફી છે તે આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો હોય તેમાં ઇમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર કરી શકાતા હોય છે, પરંતુ નીતિન રામાણીએ જે રીતના ભલામણ કરી હતી તેમને આર્કિટેક્ટ પણ શોધી આપ્યો હોવાની વાત છે તે સામે આવી છે. નીતિન રામાણીએ પણ G24 કલાક સાથે જ્યારે ટેલિફોનિક વાતચીત કરી તેની અંદર પણ તેમને કબૂલ્યું છે કે તેમને ઇમ્પેક્ટ ફી ભરી આપવા માટે થઈને જે કહી શકાય કે આર્કિટેક્ટ છે તેમને સંપર્ક છે તે પ્રકાશ જૈનનો કરી આપ્યો હતો, પરંતુ ક્યાંક પ્રકાશ જૈન છે કે તેમના દ્વારા
પૂરતા પ્રમાણમાં જે દસ્તાવેજો છે તે રજૂ કરી શક્યા નહીં અને તેને કારણે આ ફરી એક વખત આગની ઘટના બની ત્યારે 28 જેટલી જિંદગીઓ છે તે આગની અંદર હોમાઈ ચૂકી. હવે જે રીતના એસઆઈટીની ટીમ છે તે તપાસ કરી રહી છે, જો એસઆઈટીની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરે તો અનેક જે રાજકીય નેતાઓના નામ છે તે સામે આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. રાજકોટ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન ચેતન સુરાજા છે કે તેમને પણ આ ગેરકાયદેસર બાંધકામ અંગે જાણ હોવા છતાં પણ તેમને પણ કેમ કોઈ પગલાં ન લીધા તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે. ચેતન સુરેજા હવે મીડિયા સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે, પરંતુ ક્યાંક તેમને આ અંગેની જાણ હોવા છતાં પણ તેમને કેમ પગલાં ન લીધા, કોના કહેવાથી અથવા તો ક્યાં આકારના કહેવાથી તેમને જે તે સમયે બાંધકામ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવાની નોટિસ અને રાજકોટ મહાનગરપાલિકામાંથી જેસીબી સહિતના જે સાધનો જ્યારે બાંધકામ તોડવા માટે નીકળતા હતા તો ક્યાં આકારના કહેવાથી તે બાંધકામ રોકવામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની પ્રક્રિયા છે તે રોકવામાં આવી હતી તે પણ એક મોટો સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે. ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન તરીકે ચેતન સુરેજા છે તો કેમ તે અત્યાર સુધીમાં મૌન છે તે રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા સામે જો કડક પગલાઓ છે તે લેવાતા હોય છે તો ટાઉન પ્લાનિંગ શાખાના જે ચેરમેન ચેતન સુરેજા છે તેમની સામે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા તે પણ એક સવાલ એસઆઈટીની ટીમ સામે અત્યારે ઊભો થઈ રહ્યો છે. હવે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો કેટલાક રાજકીય નેતાઓના નામ પણ સામે આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી જી બિલકુલ, આભાર ગૌરવ. તો હવે તપાસના ધમધમાટ દરમિયાન કેટલાક મોટા માથાઓના નામ પણ સામે આવે તેવી શક્યતાઓ, જે પ્રકારે પહેલાથી જ આક્ષેપ થયા હતા કે માત્ર નાની માછલીઓ નહીં પરંતુ મગરમચ્છના નામ પણ સામેલ હોવા જોઈએ અને તે બાબતે પણ કાર્યવાહી થવી જ જોઈએ. તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન મામલામાં કોર્પોરેટર નીતિન રામાણીનું નામ હાલ ચર્ચામાં આવ્યું છે. નીતિન રામાણીએ 24 કલાક સાથે વાતચીત કરી છે. રાજકોટ અગ્નિકાંડની ચાલી રહેલી તપાસના મામલે એસઆઈટીની તપાસનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે.